चलो धोरण नवना मारा वाला विद्यार्थी बाळको, केम छो दरेक बाळको? मजामां छो? सरस, वेरी गुड। ऑनलाइन लेक्चर में दरेक नवमाना मारा भाईओ अने बहनोनुं हार्दिक स्वागत छे। तो आपणे सरस मजानुं एक चेप्टर आपणे गया लेक्चर में स्टार्ट कर्युं हतुं। चेप्टर नंबर छे 15 अने चेप्टरनुं नाम हतुं जळ परिवाह। सौथी पहेला आपणे प्रस्तावना जोई हती, थोड़ुंक आपणे रिविजन करी नाखीए। रिविजन छे ने बाळको ए बहु महत्वनी वस्तु छे। तमे गमे तेटली सारी रीते तैयारी करो, तमे एक वखत चकासणी करजो, टेस्ट करजो एक वखत। कोई पण मुद्दो तमारे दृढ़ रीते पाको करवानो, एवो कड़कड़ाट पाको करवानो, पछी त्रण लाइनो एक चार लाइनो आपणे वत कहता मोटी टूंकनो पाकी करो। आम फटाफट आम तमने आम टॉपिक आपे ने एटले ऑन ध स्पॉट कड़कड़ाट मोढे बोली जाय एवो मुद्दो तैयार करवानो। पछी ई मुद्दाने तमारे छे ने महिना सुधी अड़वानो ज नहीं, एक महिना सुधी ए मुद्दाने तमारे अड़वानो नहीं, जोवानुं नहीं सामे। एक महिना पछी तमे याद करजो अने लखजो ए मुद्दाने કે તમને એ મુદ્દામાંથી કેટલું યાદ રહ્યું। તો મિત્રો, લગભગ જો તમે બહુ સારી રીતે તૈયારી કરી હશે ને તો 50% તમને યાદ હશે, 50% તમને ભૂલાઈ ગયું હશે। પણ આખી તમે ટૂંકનો જ પાકી કરો, 15 લાઈનની બરાબર, ઓલી ખાલી 3 લાઈન હતી, હવે આપણે 15 લાઈનની તમે મોટી જબરી ટૂંકનો જ તમે પાકી કરો અને પછી તમારે એને દર વીકમાં એક વખત જોવાની, અથવા દર 4-5 દિવસે એ ટૂંકનોંધને એક વખત તમારે જોવાની, અને પછી મહિના પછી તમે લખજો એ ટૂંકનોંધ તમને એમનામ યાદ હશે। કારણ કે સતત વચ્ચે વચ્ચે 5-5 દિવસે તમે ટૂંકનોંધનું શું કર્યું બાળકો, રિવિઝન કર્યું, એટલે એ તમારી મેમરીમાં એમનામ રહી। બાકી ઓલું 50% બાષ્પીભવન થઈ ગયું, રિવિઝનનું બહુ મહત્ત્વ છે। તમે માર્ક કરજો લગભગ મારા લગભગ લેક્ચરની અંદર, એવું નથી કહેતો બધા લેક્ચરની અંદર, પણ મોસ્ટ ઓફ દરેક લેક્ચરો સ્ટાર્ટ કરું ને એની પહેલાં હું આગળના જે લેક્ચરમાં ભણી ગયા હોય ને એનું પૂરેપૂરું પુનરાવર્તન કરાવું છું। અને પુનરાવર્તન એ ફાસ્ટ ફોરવર્ડિંગ નહીં, ડિટો ટુ ડિટો હું પુનરાવર્તન કરાવું છું। પુનરાવર્તન તમારે સાંભળવાનું, એટલે સાથે સાથે તમને પણ રિવાઇઝ થઈ જાય એકવાર કે ભાઈ ગયા લેક્ચરમાં આપણે આટલું આટલું ભણ્યા હતા, ફરીવાર તમને પણ તાજું થઈ જાય। એટલે પુનરાવર્તન છે એ ખૂબ જ અગત્યનું છે, રિવિઝન છે ખૂબ જ અગત્યનું છે। ગમે તેટલો ટૉપિક તમે સારી રીતે તૈયાર કરો, પણ જો રિવિઝન ન કરો સતત તો એ તમને બાષ્પીભવન થઈ જાય, ભૂલાઈ જાય, બરાબર? તો સૌથી પહેલાં 15મા ચેપ્ટરમાં આપણે ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું જળ પરિવાહ, એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ હતી। પ્રસ્તાવનાની અંદર કેટલાક શબ્દોના આપણે અર્થ જોયા હતા, કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી। સૌથી પહેલો આપણે જોયું હતું કે ભાઈ જળ પરિવાહ શબ્દ કોના માટે વપરાય, તો એના માટે આપણે જોયું હતું કે ભાઈ ભારતની અંદર કોઈ પણ નદીતંત્ર, મતલબ કે કોઈ પણ નદીનો જે પ્રવાહ છે એનો તમારે અભ્યાસ કરવો છે, બરાબર? ક્યાંથી નદી નીકળે, કયા કયા ક્ષેત્રમાંથી પસાર થાય, છેલ્લે કયા સમુદ્રમાં મળે, ત્યાં સુધીની બધી વિગતો તમારે એનો અભ્યાસ કરવો છે, તો એના માટે જળ પરિવાહ શબ્દ વપરાય છે। આ ચેપ્ટરમાં આપણે ભારતની હિમાલયમાંથી નીકળતી નદીઓ, દ્વીપકલ્પી નદીઓ એનો આપણે અભ્યાસ કરવાનો છે, એટલે આ ચેપ્ટરનું નામ શું રાખ્યું છે? જળ પરિવાહ રાખ્યું છે। શું રાખ્યું છે? જળ પરિવાહ। એની પછી આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ નદી છે એના પ્રવહન માર્ગમાંથી પસાર થતી હોય, એનો પ્રવાહ પસાર થતો હોય, જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે અવરોધ આવે એટલે એ નદીઓમાંથી ઘણા બધા પ્રવાહો છૂટા પડે, જેને શાખા નદી આપણે કહીએ છીએ। શું કહીએ છીએ? તો કે જેને આપણે કહીએ છીએ શાખા નદીઓ। એની પછી આપણે જોયું હતું કે આપણા ભારતની નદી કોઈ પણ ક્ષેત્રમાંથી નીકળે, અલગ અલગ વિસ્તારમાંથી પસાર થાય અને છેલ્લે કોઈ ને કોઈ નદીની અંદર એનો પ્રવાહ ભળી જતો હોય, અથવા તો એનો પ્રવાહ છે એ સમુદ્રમાં ભળી જતો હોય, અથવા તો એનો પ્રવાહ છે એ રણ પ્રદેશમાં વિલીન થઈ જતો હોય, બરાબર? અને એના માટે આપણે કીધું હતું ભણી ઘણી બધી ભાઈ નદીઓ એવી પણ છે કે જેનો પ્રવાહ સમુદ્રમાં મળતો નથી। જે નદી સમુદ્રને ન મળે એને ભૂગોળની ભાષામાં કેવી નદી કહેવાય? અંતસ્થ નદી કહેવાય। કેવી નદી કહેવાય? એને અંતસ્થ નદી કહેવાય, બરાબર? અને એને ગુજરાતી ભાષામાં કુંવારિકા કહેવાય। આપણા ભારત ગુજરાતની અંદર 3 નદી એવી છે, એક બનાસ, એક રૂપેણ અને એક સરસ્વતી, જે નદી એવી છે કે જેનો પ્રવાહ સમુદ્રમાં મળતો નથી।
પછી એવું કીધું હતું કે ભાઈ નદી બેસીન એટલે શું? બેસીન એટલે પાણીનો પ્રવાહ. નદી જે જે ક્ષેત્રમાંથી પ્રવાહ તરીકે પસાર થાય છે એને નદી બેસીન કહેવાય. અને છેલ્લે એક અગત્યની વસ્તુ આપણે જોઈ હતી, જળ વિભાજક. એની આપણે આકૃતિ દોરી હતી કે ભાઈ નદી જ્યારે ગતિ કરતી કરતી જતી હોય ત્યારે એના માર્ગમાં વચ્ચે કોઈ ઉચ્ચ ભૂમિ આવે, કોઈ ઊંચાણવાળી જમીન આવે અથવા તો કોઈ પર્વત આવે તો એ નદીના પ્રવાહ છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. અહીંયા પાણીનું વિભાજન થઈ જાય છે. તો કોના કારણે પાણીનું વિભાજન થયું? તો કે જમીનની ઊંચાઈના કારણે અથવા તો એ પર્વતના કારણે પાણીનું વિભાજન થયું. તો એ ઊંચાઈવાળી જમીન છે, એ પર્વત છે, એને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? તો કે એને કહેવાય જળ વિભાજક. એ ઉચ્ચ ભૂમિ છે એને જળ વિભાજક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એક સરસ મજાનો તફાવત આપણે જોયો હતો, જે બે માર્ક્સનો અગત્યનો તફાવત હતો, બરાબર. ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ, ભૂગોળની ભાષામાં કેવું હોય તો હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, બરાબર. આનો વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોયો હતો. તો તફાવતનો પહેલો મુદ્દો શું આપણે ભણી ગયા કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ બારે માસ એમાં પ્રવહન જોવા મળે છે. બારે માસ કેવી હોય છે? તો કે પાણી જોવા મળે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એમાં બારે માસ પાણી જોવા મળતું નથી. એને મોસમી નદી કહેવાય. જ્યારે મોસમ હોય, જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે એમાં પાણી જોવા મળે, બરાબર. ઉનાળાની સિઝનમાં એમાં ઘણી બધી નદીઓમાં પાણી ઘટી જાય અથવા તો નદી સાવ સુકાઈ જાય. પછીનો મુદ્દો જોયો તો આપણે કે ભાઈ હિમાલયની નદીઓ લાંબી હોય અને ઊંડી હોય અને આ બાજુ દ્વીપકલ્પીય નદીઓ તો કે એ ટૂંકી હોય અને છીછરી હોય, બરાબર. એના પાણીનો પ્રવાહ બહુ લાંબો ન હોય, લંબાઈ બહુ ન હોય, બરાબર. એની પછી એક મુદ્દો મેં મોઢે કીધો હતો, તમને કીધું હતું કે તમે લખી શકો, આપણે નહોતો લખ્યો બોર્ડ ઉપર, કે ભાઈ હિમાલયની નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ થઈ શકે છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ થતો નથી. અને છેલ્લે ઉદાહરણ આપ્યા હતા, બરાબર, કે ભાઈ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી નદીઓ, નર્મદા, તાપી, ગોદાવરી, કાવેરી વગેરે દ્વીપકલ્પીય નદીઓ. તફાવત આપણે જોયો હતો. ત્યાર પછી આપણે એવું ભણ્યા હતા કે ભાઈ હિમાલયમાંથી નદીઓ નીકળે, પર્વત ઉપરથી નદી ઉદ્ભવીને ધીમે 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 પર્વત પસાર કરી નીચે મેદાની પ્રદેશમાં આવે છે, ત્યાં સુધીનો આખો પ્રવાહ છે અને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? ત્રણ ભાગમાં. જ્યાંથી નદી ઉદ્ભવે છે, નદી ઉત્પન્ન થાય છે એને ઉપરવાસ કહેવાય. પર્વતની બરાબર મધ્યમાંથી ઢાળમાંથી નદી વહેતી હોય છે એને મધ્યસ્થ ભાગ કહેવાય. અને જ્યારે નદી પર્વત પૂરો કરીને મેદાની પ્રદેશમાં આવે છે એને હેઠવાસ કહેવાય. આવું આપણે બોર્ડ ઉપર આકૃતિ પર્વતની દોરીને નદી દોરી હતી અને આપણે સમજાવ્યું હતું, યાદ કરો. હજી તમારી પાસે સ્ક્રીનશોટ હશે, એમાં જોઈ લેજો. આ ત્રણ ભાગ આપણે સમજાવ્યા હતા. ત્યાર પછી એવું ભણ્યા કે કોઈ પણ નદી જ્યારે ગતિ કરતી હોય ત્યારે એનો પ્રવાહ સ્પીડમાં હોય તો એ સમયે નદીના પાણી સાથે માટી, કાંકરા, કાંપ બધું ઘસાઈને જતું હોય, જેને નિક્ષેપણ કહેવાય. અને જ્યારે કોઈ પણ નદી છેલ્લે સમુદ્રને મળવા જાય, એનું પાણી જ્યારે સમુદ્રમાં વિલીન થતું હોય ત્યારે એ બધું નિક્ષેપણ સમુદ્રના કિનારે ભેગું કરે અને ત્યાં આગળ મોટું ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને કિનારાનું મેદાન કહેવાય. અને કોઈ પણ નદી જ્યારે સમુદ્રમાં વિલીન થતી હોય ત્યારે એનું જે મુખ આગળ છે ને એની કેટલી બધી શાખામાં નદી વહેંચાઈ જાય તો ત્યાં આગળ જે ત્રિકોણાકાર આખું મેદાન બન્યું એને ડેલ્ટા પ્રદેશ કહેવાય. આવું આપણે ભણી ગયા, બરાબર. અને છેલ્લો મુદ્દો આપણે એ ભણી ગયા કે ભાઈ આપણા ભારતની અંદર પશ્ચિમનો જે કિનારો છે આપણો, જે અરબ સાગરનો કિનારો છે, ત્યાં જમીનની ઊંચાઈ વધારે છે, બરાબર. એટલે ત્યાં આગળથી જે નદી નીકળે ને સમુદ્રથી નજીક, છતાં પણ એ અરબ સાગરમાં મળતી નથી. એ નદી પૂર્વ બાજુ ગતિ કરીને બંગાળાની ખાડીને મળે છે. શું કામ? તો કે ત્યાં આગળ જમીનની ઊંચાઈ કેવી છે? વધારે છે. એટલે એ પશ્ચિમ બાજુ જમીનની ઊંચાઈ વધારે છે એટલે નદીના બે ભાગ પડે છે. ઊંચાઈથી આ બાજુની છે એ પૂર્વ બાજુ નદી વહે છે અને ઊંચાઈની આ બાજુ નદી છે એ અરબ સાગરમાં મળે છે, નર્મદા, તાપી વગેરે. એટલે એ ઊંચાઈવાળો જે આખો પશ્ચિમનો ભાગ છે એને શું કહેવાય? તો કે એને જળ વિભાજક કહેવાય. એટલે તમને એવું પૂછાય કે ભારતમાં પશ્ચિમ ઘાટમાં, બરાબર, મુખ્ય જળ વિભાજક કયો છે? આપણા ભારતના પશ્ચિમ કિનારે મુખ્ય જળ વિભાજક કયો છે? તો તમારે શું લખવાનું? પશ્ચિમ ઘાટ.
શું લખવાનું છે તમારે? પશ્ચિમ ઘાટ. એની પછી નદીઓમાંથી જે એના માર્ગમાં જે અવરોધો આવે છે, એના કારણે જે શાખાઓ બને છે, એના કારણે કારણે કેવી કેવી આકૃતિ બને, આકૃતિઓ જોઈ હતી. વૃક્ષાકાર, જાળીયાકાર, આયતાકાર અને છેલ્લે જોયું હતું પર્વતાકાર અથવા તો કેન્દ્ર ત્યાગી. બરાબર. હવે આપણે આજથી નવો મુદ્દો ભણવાનો છે, હિમાલયની નદીઓ. એટલે હવે આપણે જોઈએ હિમાલયની નદીઓ. શું જોવાનું છે આપણે? હિમાલયની નદીઓ. ચાલો, હિમાલયની નદીઓ તો ઘણી બધી છે, બરાબર, પણ આપણે દરેક હિમાલયની માંથી નીકળતી નદીઓ વિશે આપણે અભ્યાસ કરવાનો નથી. હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એમાંથી આપણે મુખ્યત્વે ત્રણ નદીઓ જે છે, એક છે ગંગા નદી, એક છે સિંધુ નદી અને એક છે બ્રહ્મપુત્ર નદી. આ ત્રણ જે મુખ્ય નદીઓ છે હિમાલયની, એ ત્રણ મુખ્ય નદીઓ વિશે આપણે શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. હવે જો તમારી બુકમાં કે મટીરિયલમાં કે એમાં તમે જો જે મુદ્દા આપેલા છે એ અહીંયા હું શોર્ટકટમાં લખીશ, એ શોર્ટકટમાં જે મુદ્દા લખો ને એ તમારે યાદ રાખવાના, એના આધારે આખો એક પ્રશ્ન તૈયાર થશે, એ પ્રશ્ન તમને સમજાઈ જશે. બરાબર. હવે જો સૌથી પહેલાં આપણે હિમાલયની નદીઓ છે એમાં આપણને કીધું છે કે ભાઈ સિંધુ નદી, ગંગા નદી, બ્રહ્મપુત્ર નદી, આ ત્રણ નદીઓ છે એ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ ત્રણ નદીઓ છે એ હિમાલયમાંથી નીકળતી કેવી નદીઓ છે? મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે, તે અનેક શાખાઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તેની શાખા નદીઓને એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. જો સૌથી પહેલાં જળ પરિવાહ પ્રણાલી એટલે શું? હવે જો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ નદી જ્યારે ગતિ કરતી હોય ત્યારે એને ઘણી બધી નદીઓ આવી રીતે મળતી હોય. ઘણી બધી નદીઓ આવી રીતે શું થતું હોય? તો કે ભાઈ એને ઘણી બધી નદીઓ આવી રીતે મળતી હોય. બરાબર. હવે આ આખું જે તંત્ર બન્યું ને, બરાબર, આ છે એ નદીનો મુખ્ય પ્રવાહ છે. આ છે નદીઓનો શું છે? મુખ્ય પ્રવાહ. આપણે આગળ આકૃતિ દોરી હતી. આ છે એ નદીઓની શું છે? શાખા છે. આ છે એ પણ નદીઓની શું છે? શાખા છે. અને આ છે એ પણ નદીઓની શું છે? શાખા છે. તો આ જે આખું તંત્ર બન્યું, બરાબર, મુખ્ય નદીનો પ્રવાહ અને તેની શાખાઓ, આ જે આખું તંત્ર બન્યું તેને જળ પરિવાહ પ્રણાલી કહેવાય. શું કહેવાય? એને જળ પરિવાહ પ્રણાલી તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં જો તમને કહું તો ટૂંકમાં તમને હું કહી શકું કે કોઈ પણ નદી જ્યારે પસાર થતી હોય ત્યારે ઘણી બધી એને આગળ જતા શાખા નદીઓ મળતી હોય છે. તો નદીઓ અને શાખા નદી આ બંને ભેગા થઈને જે આખું આ તંત્ર બન્યું, જો આમાં નદીનો મુખ્ય પ્રવાહ છે અને શાખા નદી હોય છે, તો આ બંને ભેગું થઈને જે આખું આ તંત્ર બન્યું ને, એ આખી જે આ પ્રણાલી બની ને, એને જળ પરિવાહ પ્રણાલી કહેવાય. તો જળ પરિવાહ પ્રણાલીમાં શું આવે? તો કે ભાઈ નદીઓ આવે અને એની શાખા નદી આવે. હજી શાખામાંથી શાખા નીકળે એને પ્રશાખા કહેવાય. બરાબર. ઘણી વાર એવું બને કે આ શાખા છે આગળ જાય ને તો આમાંથી બીજી એક શાખા નદી નીકળે, તો શાખામાંથી જે શાખા નીકળે ને શું કહેવાય? પ્રશાખા કહેવાય. બરાબર. આ આટલું બધું તમારે ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે હિમાલયમાંથી જે નદી નીકળે છે એમાં સૌથી પહેલાં સિંધુ નદી વિશે જોશું. કઈ નદી વિશે આપણે અભ્યાસ કરવાનો છે? તો કે સૌથી પહેલાં આપણે અભ્યાસ કરવાનો છે સિંધુ નદી વિશે. કઈ નદી વિશે? સિંધુ નદી. હવે જો હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એમાં મુખ્ય નદીઓ ત્રણ છે. મુખ્ય નદીઓ કેટલી છે? ત્રણ છે. એ ત્રણમાંની એક નદી એટલે આ સિંધુ નદી. જે મુખ્ય ત્રણ નદીઓ છે એમાંની આ એક નદી એટલે કઈ નદી? સિંધુ નદી.
સૌથી પહેલાનું ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ તિબ્બતમાં આવેલ માનસરોવર. બરાબર, હંમેશા કોઈ પણ નદીનું સૌથી પહેલાં શું યાદ રાખવાનું? ઉદ્ગમ સ્થાન. ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો કે તિબ્બતની અંદર માનસરોવર. બરાબર, તિબ્બતની અંદર કૈલાસ માનસરોવર. બરાબર, હિમાલયની પર્વતમાળાની વચ્ચે એક સરસ મજાનું સરોવર છે જેનું નામ માનસરોવર છે, એને કૈલાસ માનસરોવર તરીકે પણ ઓળખાય છે. કારણ કે કૈલાસ પર્વતની હારમાળા છે ને, એ કૈલાસ પર્વતની હારમાળાની વચ્ચે એ સરોવર છે, એટલે કૈલાસ માનસરોવર તરીકે પણ ઓળખાય. બરાબર, તો એ સરોવરની અંદરથી સિંધુ નદીનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. બરાબર, ઘણી બધી નદીઓ પર્વત પરથી નીકળે, ઘણી બધી નદીઓ છે એ સરોવરમાંથી નીકળે છે. બરાબર, ઘણી બધી નદી ચોમાસા દરમિયાન કોઈ પાણીના પ્રવાહમાંથી નીકળતી હોય. બરાબર, એટલે નદીના જે ઉદ્ભવ થાય ને, એના જે સ્ત્રોતો છે એ અલગ અલગ રીતે એનો ઉદ્ભવ થતો હોય. તે પશ્ચિમ તરફ વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લાની અંદર પ્રવેશે છે. હવે એ ગતિ કઈ બાજુ કરે છે? ઉત્તર પશ્ચિમમાં. ઉત્તર પશ્ચિમમાં ગતિ કરી અને જમ્મુ કાશ્મીરની અંદર ક્યાં પ્રવેશે છે? લદાખ નામનો જિલ્લો. બરાબર, એ ઉદ્ભવે છે ઉત્તર પશ્ચિમ બાજુ, એટલે ધીમે 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 એ પાકિસ્તાન તરફ આમ ગતિ કરતી કરતી એ જમ્મુ કાશ્મીરની અંદર લદાખ નામનો જિલ્લો, એની અંદર એ શું કરે છે? પ્રવેશ કરે છે. નીકળી ક્યાંથી? તિબ્બતમાંથી નીકળે છે. જો ભારતમાંથી ઉદ્ભવતી નથી, સિંધુ નદી તિબ્બતમાંથી નીકળે છે. તિબ્બત એટલે ભારતનો બહારનો વિસ્તાર. તિબ્બતમાંથી નીકળીને ઉત્તર પશ્ચિમ તરફ વહે, એટલે આપણને ખબર પડી જાય કે કયા સમુદ્રને મળવાની હશે, તો કે ભાઈ અરબ સાગરને મળવાની હશે. બરાબર, ત્યાંથી આગળ વધતા વધતા ઉત્તર પશ્ચિમમાં થઈ એ જમ્મુ કાશ્મીરમાં પ્રવેશે છે, લદાખ જિલ્લાની અંદર પ્રવેશે છે. અહીં તે દુર્ગમ કોતરોનું શું કરે છે? નિર્માણ કરે છે. જો આપણે આગળ કીધું હતું કે ઉત્તર ભારતની નદીઓ પર્વતોની વચ્ચેથી પસાર થાય છે, હવે જે નદીઓ બે પર્વતની વચ્ચેથી પસાર થાય એટલે સરસ મજાની કોતર બનાવે. હવે કોતર કોને કહેવાય ને, એ મેં ગયા લેક્ચરમાં આકૃતિ દોરીને તમને સમજાવ્યું હતું. એટલે હવે કોતર નામનો શબ્દ આવે ને, તમારા મગજમાં સીધો કોતરનો ફોટો દાવો જોઈએ કે આ કોતર એમ. બરાબર, હવે હિમાલયનો ઉત્તર ભારતનો વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, એટલે ત્યાં આગળ બે પર્વતોની વચ્ચેથી જ્યારે નદી પસાર થતી હોય ત્યારે સરસ મજાની શું બનાવે છે? કોતરો. અને ઘણી બધી કોતરો તો એટલી બધી સરસ મજાની છે, એટલી બધી સુંદર મજાની છે કે લોકો સ્પેશિયલ એને જોવા માટે આવે છે. બરાબર, લોકો જે છે એ કોતરોને સ્પેશિયલ જોવા માટે આવે છે, ફરવાલાયક સ્થળો છે. હવે જમ્મુ કાશ્મીરમાં જ્યારે નદી આવે તો ત્યારે જમ્મુ કાશ્મીરની જે સ્થાનિક નદી છે એ સિંધુ નદીની અંદર મળે છે. કઈ કઈ? જાસ્કર, નુબરા, શોક અને હુંજા. બરાબર, કાશ્મીરની અંદર કઈ નદીઓ મળે? તો કે જાસ્કર, શોક, હુંજા અને નુબરા, આ ચાર જે નદીઓ છે ને એ જમ્મુ કાશ્મીરની નદીઓ છે. જ્યારે સિંધુ નદી જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરે એટલે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આગળ વધતા 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 આગળ વધે, એટલે આ એક પછી એક નદીઓ છે, આ સાત જમ્મુ કાશ્મીરની સ્થાનિક નદીઓ છે, નાની નાની નદીઓ છે, એનું પાણી સિંધુ નદીની અંદર શું થઈ જાય છે? ઉમેરાય છે. અને પછી એ પાણીનો સંયુક્ત પ્રવાહ ધીમે ધીમે આગળ વધે છે. આગળ વધીને ક્યાં જાય છે? તો કે બાલ્તિસ્તાન, ગિલગિટ અને એટોક. બરાબર, ધીમે ધીમે ક્યાં જાય છે? તો કે ભાઈ બાલ્તિસ્તાન, ગિલગિટ અને છેલ્લે એટોક. બરાબર, આ ત્રણેય છે ને ખરેખર પર્વતમાળા છે. બાલ્તિસ્તાન ત્યાં આગળ પર્વતમાળા છે, ગિલગિટ છે ત્યાં આગળ પર્વતમાળા છે, એટોક છે એ છેલ્લો વિસ્તાર જમ્મુ કાશ્મીરનો. એટોકમાંથી નદી બહાર નીકળે એટલે જમ્મુ કાશ્મીરમાંથી નદી બહાર નીકળી ગઈ અને ભારતમાંથી બહાર નીકળી ગઈ. એટોક નામનો વિસ્તાર છે ને, પર્વતીય પહાડી વિસ્તાર, એ આપણે ભારતનો છેલ્લો વિસ્તાર. ત્યાંથી નદી બહાર નીકળે એટલે ભારતની બહાર નીકળી ગઈ. ક્યાં વહેગી હવે? હવે પાકિસ્તાનમાં વહેગી. ક્યાં વહેગી હવે? પાકિસ્તાનમાં. હવે પાકિસ્તાનમાં શું થાય છે? તો કે એટોક નામની પર્વતમાળામાંથી બહાર નીકળે. બરાબર, પાકિસ્તાનમાં જાય એટલે ત્યાં આગળ સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ,
आ बधी शाखा नदी ने पांच शाखा नदी पाकिस्तान मिथानकोट नजीक सिंधु ने मळे छे। एटले हवे पाकिस्तान मिथानकोट त्यां आगे सिंधु नदी ने कई कई शाखा नदी मळे तो के એમાં આપણને નામ લખેલું છે કે ભાઈ ત્યાં આગળ કઈ કઈ શાખા નદીને મળે છે, સતલુજ, બિયાસ, રાવી, સતલુજ, પછી કીધું છે બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ, બરાબર। હા, મુખ્ય જે પાંચ નદીઓ છે ચિનાબ, ઝેલમ, આ શાખા નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ નામના સ્થળે સિંધુ નદીની અંદર આ બધી નદીઓ ઉમેરાય છે। હવે આ બધી નદીઓ સિંધુ નદીની અંદર ઉમેરાય એટલે એ બધી નદીઓ છે એ સિંધુ નદીની કેવી નદી કહેવાય, તો કે શાખા નદીઓ કહેવાય। એ બધી જે નદીઓ છે એ સિંધુ નદીની કેવી નદી કહેવાય, તો કે સિંધુ નદીની શાખા નદીઓ કહેવાય। હવે આગળ આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે, બરાબર। હવે પાછો એ પ્રવાહ છે એ થોડોક દક્ષિણ દિશામાં જાય અને ત્યાંથી પાકિસ્તાનમાં થઈને કયા સમુદ્રને મળે છે, તો કે અરબ સાગર। અરબ સાગરને આ નદી છેલ્લે મળી જાય છે। અહીંયાથી સિંધુ નદીની પરિક્રમા શરૂ થઈને અહીંયા આગળ સિંધુ નદી છે પૂરી થઈ, બરાબર। સંયુક્ત નદી પાંચ નદીઓ સિંધુ નદીને મળે, રાવી, ચેનબ, રાવી, બિયાસ, સતલુજ, ચિનાબ અને ઝેલમ, આ બધી નદી સિંધુ નદીને મળે એટલે એનો સંયુક્ત પ્રવાહ આગળ વધે, સહેજ દક્ષિણ તરફ નીચે વળી અને અરબ સાગરની અંદર તે પ્રવાહ મળી જાય છે। અહીંયા આગળ સિંધુ નદીની પરિક્રમા થઈ ગઈ, એનો પ્રવાહ થઈ ગયો પૂરો। હવે જો અહીંયા શું કીધું છે, આ નદીનો પ્રવાહ મંદ વહે છે। આ નદી બેસીનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે। તમને એવો પ્રશ્ન પૂછાય કે સિંધુ નદીનો ત્રીજો ભાગ ક્યાં આવેલો છે, તો આ લખવાનું, સિંધુ નદી આનો ત્રીજો ભાગ ક્યાં આવેલો છે, જમ્મુ કાશ્મીરમાં। ક્યાં આવેલો છે, જમ્મુ કાશ્મીરમાં। એટલે એવું કહી શકાય કે સિંધુ નદી છે એનો ત્રીજો ભાગનો વિસ્તાર આપણા ભારત દેશને મેળવ્યો છે અને એ ક્યાં, જમ્મુ કાશ્મીરને મેળવ્યો છે। હવે જો આટલું જાણવું ગમશે, એમાં એક સરસ મજાની માહિતી લખી છે, એમાંથી ઘણી બધી માહિતી ઉપયોગી છે, જે ઉપયોગી હોય ને હું બોર્ડ ઉપર લખીશ, બાકી લખીશ નહીં। સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર, એટલે આપણે લખશું અહીંયા કે આની લંબાઈ કેટલી છે, તો કે આની લંબાઈ છે 2900 કિલોમીટર। સિંધુ નદીની લંબાઈ કેટલી છે, તો કે 2900 કિલોમીટર, 2900 કિલોમીટર। સિંધુ નદીના પાણીની વહેંચણી બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં કરાર કરવામાં આવ્યા હતા અને એ કરાર મુજબ આ જળ જથ્થામાંથી આપણા ભારતે માત્ર કેટલા ટકા ઉપયોગ કરવાનો, 20%। 1960ની અંદર, 1960માં ભારત અને પાકિસ્તાન એની વચ્ચે શું થયું હતું, કરાર થયા હતા, અને આ કરારમાં આપણે કેટલા ટકા પાણીનો ઉપયોગ કરવાનો છે, તો કે 20%। યાદ રાખવાનો, આ લાઈન યાદ રાખવાની છે। આમાંથી નાના નાના ક્વેશ્ચન MCQ પૂછાય, ખાલી જગ્યા પૂછાય, ખરા ખોટા પૂછાય, તો આ તમારે લખવાનું કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સમજૂતી થઈ કે ભાઈ ભારતે કેટલો પ્રવાહ આ નદીનો ઉપયોગ કરવાનો અને પાકિસ્તાને કેટલો, તો આપણે ખાલી 20% જ વાપરવાનું। તમને પ્રશ્ન થાય કે ભાઈ એમ થોડું હાલે, સિંધુ નદીનો મોટો ભાગ તો આપણા ભારતમાંથી નીકળે છે, તો આપણે 20% જ તે, પણ શું કામ 20%, એ તમને કહી દઉં કે પાકિસ્તાન એવો પ્રદેશ છે કે એની પાસે સિંધુ નદી સિવાય બીજો એક મોટો નદીનો પ્રવાહ છે નહીં કે જેમાંથી પાણીનો ઉપયોગ કરી શકાય। એટલે આપણે 80% વાપરવા એને છૂટ આપી કે ભાઈ 80% તમે વાપરો, બરાબર, અને આપણે ખાલી 20%, કારણ કે આપણા ભારતમાં સિંધુ સિવાય ગંગા તમે જુઓ, દક્ષિણ ભારતમાં કેટલી બધી નદીઓ છે મોટી, મધ્ય ભારતમાં મહાનદી મોટી નદી છે, ઘણી બધી નદીઓ છે, નદીની કાંઈ તાણ જ નથી આપણે। એટલે આપણે કીધું કે ભાઈ અમે આ 20% જ વાપરશું, બાકીનું 80% તમારે વાપરવાનું, અને એના માટે પાછું 1960માં કરાર કરી નાખ્યા આપણે સમજૂતી, કારણ કે આપણને ખબર છે, નકર આ પાછા યુદ્ધમાં હામાહામી આવે કે એક ડોલ પાણી તમે વધારે લઈ ગયા,
बराबर युद्ध जाहिर करे एनु काई नक्की नहीं, गमे त्यारे नरेंद्र मोदी ने धमकी आपे बराबर के भाई हवे भारत आम करशे तो अमे अणुबॉम्ब थी प्रहार करशुं बराबर। पछी आपणे ने केवू पड़े कि अमे भाई राहुल गांधी ने जान में फोड़वा नथी राख्या, अमारी पाए अणुबॉम्ब तो छे ते बराबर। एटले 1960 नी अंदर बंने वच्चे शूँ थयुं, करार थई गया आपणे 20% उपयोग करवानो अने एने केटला टका उपयोग करवानो 80%। જો માત્ર ને માત્ર યુદ્ધ ન કરીએ અને સિંધુ નદીનું પાણી ખાલી આપણે અટકાવી દઈએ ને તો પાકિસ્તાનમાં કેટલા બધા પ્રશ્નો ઊભા થાય, કેટલા બધા વિસ્તારને પીવાનું પાણી ન મળે, કેટલા બધા વિસ્તારને ખેતીમાં પાણી ન મળે, કેટલા બધા વિસ્તારને ઉદ્યોગોમાં પાણી ન મળે, યુદ્ધ કરવાની જરૂરે ન પડે। તમે વિચાર કરો, આ મોટા મોટી એક નદી એવી છે પાકિસ્તાનની જે ભારતમાંથી પસાર થાય છે, જો એને પ્રવાહને આપણે વાળી દીધું હોય બીજી દિશામાં અથવા એને બંધ કરી દીધું હોય તો પાકિસ્તાન પગે પડી જાય, આપણે યુદ્ધ કરવાની આપણે જરૂરી ન પડે, માત્ર સિંધુ નદીનો પાણીનો પ્રવાહ આપણે બંધ કરવો પડે બરાબર। એટલે એ બધી પછી વાત, ચલો અહીંયા સિંધુડીની વાત થઈ જાય છે પૂરી। સૌથી પહેલો મુદ્દો તિબ્બતના માનસરોવરમાંથી નીકળે, કઈ દિશામાં વહે છે, ઉત્તર પશ્ચિમમાં ગતિ કરે, ક્યાં જાય તો કે જમ્મુ કાશ્મીરના લડાખ નામના જિલ્લા અંદર પ્રવેશે। એટલે લડાખની ચાર નદીઓ કઈ, જાસ્કર, શ્યોક, ઊંઝા અને નુબ્રા એ સિંધુ નદીમાં ઉમેરાય છે, જ્યાંથી આગળ બાલ્ટિસ્તાનમાં પર્વતમાળામાંથી પસાર થાય, ત્યાંથી આગળ ગિલગિટ જઈને સૌથી છેલ્લે ક્યાં જાય, એટોક, એટોક નામની પર્વતમાળામાંથી નદી બહાર નીકળે એટલે એ ભારતમાંથી બહાર નીકળી ગઈ કહેવાય, અને ક્યાં પહોંચી જાય, પાકિસ્તાનમાં, પાકિસ્તાનમાં કયા સ્થળે પહોંચી જાય, મિથાનકોટ, અને ન્યા આગળ એને સિંધુ અને બીજી પાંચ નદી મળે બરાબર, કઈ કઈ તો કે રાવી, બિયાસ, ચિનાબ, ઝેલમ, સતલુજ વગેરે, અને એ સંયુક્ત પ્રવાહ દક્ષિણ દિશામાં વળીને અરબ સાગરને મળી જાય છે। સિંધુ નદીના પાણીનો આપણે કેટલા ટકા ઉપયોગ કરીએ છીએ, 20%, 80% કોણ ઉપયોગ કરે છે તો કે પાકિસ્તાન। ક્યારે કરાર થયા, 1960 અંદર। સિંધુ નદીના પ્રવાહની કુલ લંબાઈ કેટલી છે, 2900 કિલોમીટર। ઓકે ચલો, સિંધુની વાત થઈ ગઈ પૂરી, હવે આપણે વાત કરીએ ગંગુબાઈની, મતલબ કે ગંગા નદી। હવે આપણે કઈ નદીની વાત કરવાની છે તો કે ગંગુબાઈની વાત કરવાની છે, મતલબ કે હવે આપણે જોશું ગંગા નદી, કઈ નદી જોશું આપણે, ગંગા નદી। તો હવે આપણે ગંગા નદી વિશે જોવાનું છે, તો સૌથી પહેલા તો ગંગા નદી ક્યાંથી નીકળે, હિમાલયના ગંગોત્રીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં મળે છે અને પહાડી પ્રદેશ છોડીને ગંગા હરિદ્વારના આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે। જો અહીંયા તમને કંઈક વાક્યરચના છે ને એ સ્પષ્ટ સમજાયું નથી, પણ આપણે એને સ્પષ્ટ બનાવશું। ગંગોત્રીમાંથી ભાગીરથી નદી નીકળે બરાબર, ગંગોત્રીમાંથી કઈ નદી નીકળે, ભાગીરથી, ભાગીરથી વત્તા અલકનંદા બરાબર ગંગા। જો આ ગણિત આવી જાય વચ્ચે વચ્ચે ક્યાંક, ભાગીરથી વત્તા અલકનંદા બરાબર ગંગા બરાબર। ગંગોત્રીમાંથી ભાગીરથી નદી નીકળે બરાબર, એ ભાગીરથી નદી આગળ જાય એટલે આગળ દેવપ્રયાગ નામના સ્થળે અલકનંદા નામની નદી નીકળે છે। આ નદી ક્યાં, તો સોરી, ભાગીરથી અને અલકનંદા આ બંને દેવપ્રયાગ પાસે બંને ભેગી થઈ જાય છે અને પછી દેવપ્રયાગ પાસે આ બંને નદી ભેગી થાય એટલે એનો સંયુક્ત પ્રવાહ છે એ કયા નામથી ઓળખાય છે, તો કે એનો સંયુક્ત પ્રવાહ છે એ ગંગાના નામથી ઓળખાય છે। કયા નામથી ઓળખાય છે, ગંગાના નામથી, પછી ગંગા છે એ સૌ પ્રથમ હરિદ્વાર બરાબર એના મેદાની પ્રદેશમાં આવે છે, ક્યાં આવે છે તો કે હરિદ્વારના મેદાની પ્રદેશમાં શું કરે છે, એ પ્રવેશ કરે છે। હવે આગળ હિમાલયમાંથી આવતી અનેક નદીઓ છે ગંગા નદીને મળે છે, કઈ કઈ નદીઓ, તો કે મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી બરાબર। આની હવે શાખા નદીઓ જોવાની છે આપણે બરાબર, એટલે અહીંયા આપણે એક સરસ મજાનો નાનો એવો ટોપિક પાડી દઈએ, શાખા નદીઓ, શાખાઓ, કઈ કઈ શાખાઓ, તો કે યમુના, ઘાઘરા, ગંડક અને કોસી યમુના ઘાઘરા
गंडक अने कोसी आ बधी शाखा नदीओ छे बराबर जे गंगा नदी नी अंदर मळे छे एटले एने एनी शाखा नदीओ कहेवाय। हिमालयना यमुनोत्रीमांथी यमुना निकले छे। जो आ यमुना क्यांथी निकले तो के यमुनोत्रीमांथी आ टिक करी नाखजो यमुनोत्री એમાંથી કઈ નીકળે છે યમુના। આ નદી ગંગાની જમણી બાજુએ અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે। હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે યમુના વત્તા ગંગા કઈ જગ્યાએ મળે છે તો કે અલ્હાબાદની અંદર। તમને એવો પ્રશ્ન પૂછે કે ગંગા અને યમુના બંને નદીઓ એકબીજાને ક્યાં મળે છે તો એનો જવાબ તમારે શું લખવાનો અલ્હાબાદને। અલ્હાબાદમાં જેવી ગંગા નદી નીચે આવે એટલે એની અંદર જમણી બાજુથી, જમણી બાજુ એટલે આપણા ભારત દેશની દક્ષિણ દિશા થાય। આપણા ભારત દેશની કઈ દિશા થાય? દક્ષિણ દિશા। ડાબી બાજુ એટલે ભારતની ઉત્તર દિશા થાય। સાદી ભાષામાં હું યાદ રાખવાનું એટલે ભારતની દક્ષિણ દિશામાંથી ધીમે ધીમે ઉત્તર તરફ એ નદી આવે યમુના નદી અને ઉત્તરમાં ગંગાને શું થાય છે મળી જાય છે। ઘાઘરા ગંડક અને કોસી આ ત્રણ નદીઓ છે એ ક્યાંની નદી છે તો કે આ ત્રણ નદીઓ છે એ ત્રણ નદીઓ છે નેપાળની નદીઓ છે। ક્યાંની નદી છે? નેપાળ। હિમાલયની પર્વતમાળામાંથી નીકળે ત્યાંથી નેપાળમાં આવે અને નેપાળમાંથી ક્યાં મળે? આપણા ગંગામાં। હવે નેપાળમાંથી આવે એટલે ભારતના કયા દિશામાંથી આવી કહેવાય? ઉત્તર દિશામાં। ઉત્તર દિશા એટલે કયો ભાગ કહેવાય? ડાબી બાજુ। ઉત્તર દિશા એટલે કયો ભાગ કહેવાય? ડાબી બાજુ। દક્ષિણ દિશા એટલે કયો ભાગ કહેવાય? જમણી બાજુ। તેના કારણે ઉત્તર ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે। કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે। તેમ છતાં આ નદીઓ રચેલ ફળદ્રુપ કાપના મેદાનમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે। બરાબર, જો શું કીધું છે કે આ બધી નદીઓ છે ને, ઘાઘરા, ગંડક, કોસી આ બધી ઉત્તર ભારતની નદીઓ છે। હિમાલયમાંથી નીકળે, ત્યાંથી નેપાળમાં આવે અને નેપાળમાંથી આપણા ભારતમાં આવે। એટલે જ્યારે આ ત્રણ નદીઓ છે નેપાળમાંથી જ્યારે ભારતમાં આવે છે ને ત્યારે એના કારણે, આ ત્રણ નદીઓના કારણે ઉત્તર ભારતમાં ઘણીવાર પૂરની પરિસ્થિતિ સર્જાય, અતિશય પાણી આવે। નેપાળમાં પૂર આવે અને ભારતમાં પૂર આવે છે। જ્યારે એ નદી ભારતમાં આવે ત્યારે એ પુષ્કળ પૂર લાવે છે। બરાબર, એટલે કેટલી જગ્યાએ જાનમાલની હાનિ થાય છે। પણ આ ત્રણ નદીઓથી પૂર આવે છે, નુકસાન થાય છે, પણ આ ત્રણ નદીઓનો ફાયદો છે। કારણ કે આ ત્રણ નદીઓના કાપથી જે મેદાન બન્યું છે, જેને આપણે ઉત્તર ભારતનું મેદાન કહીએ છીએ, એ ઉત્તર ભારતનું મેદાન બનવામાં થોડો ઘણો કાપ આ ત્રણ નદીઓનો છે। બરાબર, જે ઉત્તર ભારતનું મેદાન છે એ મેદાન એટલું બધું ફળદ્રુપ છે કે જેના કારણે ખેતીમાં આપણે ઘણા બધા પાકની અંદર આપણે આગળ પડતું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છીએ। બરાબર, એટલે નુકસાનકારક એ છે અને ફાયદાકારક એ છે। દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા યમુનાને મળે છે, સોન નદી ગંગાને મળે છે। યમુનાને કઈ નદી મળે? તો કે યમુનાને મળે છે ચંબલ અને બેતવા। ગંગાને કઈ નદી મળે છે? તો કે ગંગાને મળે છે સોન નદી। બરાબર, આ બધી નદી ક્યાંથી મળે? તો કે આપણા ભારતના દક્ષિણ દિશામાંથી મળે છે। કઈ દિશામાંથી મળે છે? દક્ષિણ દિશા। દક્ષિણ દિશા એટલે કઈ બાજુ થાય? જમણી બાજુ। ચંબલ ને બેતવા યમુનાને મળે અને યમુના ગંગાને મળે અને સોન નદી ડાયરેક્ટ ગંગાને મળે, એટલે આ બધી નદીઓ દક્ષિણમાંથી ગંગાને, એટલે ગંગા નદીને ઉત્તરમાંથી કઈ નદી મળે? તો કે ઘાઘરા, ગંડક અને કોસી। દક્ષિણમાંથી કઈ નદી મળે? તો કે યમુના, ચંબલ, બેતવા, સોન વગેરે દક્ષિણમાંથી મળે। હવે આ બધો પાણીનો પ્રવાહ કેવો થઈ ગયો? ભેગો થઈ ગયો। હવે એ બધો પાણીનો પ્રવાહ ભેગો થાય એટલે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીનો સંયુક્ત પ્રવાહ આગળ જાય અને એના શું, આ બધો સંયુક્ત પ્રવાહ, સંયુક્ત પ્રવાહ આગળ વહી અને કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? બે ભાગમાં વહેંચાઈ જાય છે। એટલે હવે એનો પહેલો ભાગ કયો છે જોઈએ આપણે, તો કે એક ફાંટો બાંગ્લાદેશમાં જાય। બરાબર, એટલે એક ફાંટો જે છે એ ક્યાં જાય? તો કે બાંગ્લાદેશમાં જાય। બરાબર, હવે બાંગ્લાદેશમાં જે ફાંટો જાય છે એ કયા નામથી ઓળખાય છે? જો બાંગ્લાદેશમાં તેને પદ્માના નામથી ઓળખવામાં આવે, બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં જાય એટલે બાંગ્લાદેશમાં એનું નામ શું પડી ગયું? પદ્મા। બીજો ફાંટો છે એ આપણા ભારતના પશ્ચિમ બંગાળમાં જાય છે, પશ્ચિમ
बंगाल में जाए छे, पश्चिम बंगाल में आनु नाम बदलाई जाए छे, एनु नाम कया नाम थी ओळखवामां आवे छे, भागीरथी हुगली नामे ओळखवामां आवे छे, आने कहेवाय भागीरथी हुगली। ने पछी आ बन्ने प्रवाह छे ए बंगाळानी खाड़ी ने मळी जाय छे। आ बन्ने प्रवाह छे बराबर पद्मा छे ए पण छेले बंगाळानी खाड़ी ने मळे छे, बे भेगा नथी थाता, अने भागीरथी हुगली छे ए पण छेले बंगाळानी खाड़ी ने मळी जाय छे बराबर। चलो हवे आगळ के गंगानो प्रवाह बांग्लादेशमां पद्माना नामे ओळखाय। हवे तमने आवो प्रश्न पूछाय કે ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે, તો જવાબ શું લખવાનું? પદ્મા। ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? પદ્મા। અને તે બ્રહ્મપુત્ર નદી સાથેના પ્રવાહમાં મળી જાય છે। આ બંનેનો પ્રવાહ મેઘના, હવે જો આગળ પદ્મા વત્તા બ્રહ્મપુત્રા, પદ્મા જે છે બરાબર વત્તા બ્રહ્મપુત્રા બરાબર મેઘના બરાબર, જ્યારે પદ્મા નદી આગળ વધે એટલે દક્ષિણ ભારત સોરી પૂર્વ ભારતની અંદર પદ્મા નદી આગળ વધે એટલે એની સાથે એક બ્રહ્મપુત્ર નામની નદી છે, જેની વિશે આપણે આગળ હમણાં ભણશું બરાબર, એ ભેગી થઈ જાય છે। એટલે બ્રહ્મપુત્ર વત્તા પદ્મા બંનેનો પ્રવાહ ભેગો થાય ને પછી એનું નવું નામ બને, કયું નામ બને? મેઘના। અને એ મેઘના નામનો નદીનો પ્રવાહ પાછો ક્યાં મળી જાય? તો કે બંગાળાની ખાડીમાં મળી જાય છે। હવે આગળ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી રસાળ પ્રદેશ છે અને એને સુંદર વનના નામે ઓળખે છે। આનો મુખ ત્રિકોણ પ્રદેશ, મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો કે જે ઓળખાય છે સુંદરવન। કયા નામે ઓળખાય છે? સુંદરવન। તમને પ્રશ્ન પૂછાય ગંગા અને બ્રહ્મપુત્રનો નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા નામે ઓળખાય છે? તો તમારે શું લખવાનું? તો કે ભાઈ એ સુંદરવનના નામે ઓળખાય છે। કયા નામે ઓળખાય છે? તો કે સુંદરવનના નામે ઓળખાય છે। હવે જો આટલું જાણો, એમાં સરસ મજાનું માહિતી આપી છે કે એનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, એનું નામ સુંદરવન કેમ પડ્યું? તો કે ત્યાં આગળ ઘણા બધા વૃક્ષો થાય છે અને કયા વૃક્ષો થાય છે? સુંદરી નામના વૃક્ષો। એ સુંદરી નામના વૃક્ષો છે ને એ હોડી બનાવવામાં ઘણા બધા ઉપયોગી છે બરાબર, કારણ કે એનું લાકડું બહુ મજબૂત આવે। એ સુંદરી નામના વૃક્ષો થતા હોવાથી આખો પ્રદેશ સુંદરવનના નામે ઓળખાય છે। હવે ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? 25 કિલોમીટરથી વધુ। આની લંબાઈ કેટલી છે? તો કે આની લંબાઈ છે 2500 કિમીથી વધુ બરાબર। 2500 કિલોમીટર નથી કીધું પણ 2500 કિલોમીટર કરતાં પણ વધારે બરાબર। તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ગંગા નદીની ટોટલ લંબાઈ કેટલી છે, તો તમારે જવાબ લખવાનો કે ભાઈ અંદાજિત 2500 કિલોમીટર કરતાં પણ એની લંબાઈ કેવી છે? તો કે ભાઈ વધારે છે। ચલો બસ હવે એમાં બીજું કંઈ આટલું જાણવામાં તમારે યાદ રાખવાનું છે નહીં એટલે આપણે કંઈ જોતા નથી। હવે એની પછીની એક નદી છે એના વિશે આપણે જોઈએ, બ્રહ્મપુત્ર નદી છેલ્લી જોઈ લઈએ આપણે। બ્રહ્મપુત્ર નદી બ્રહ્મપુત્ર નદી સૌથી પહેલા તો બ્રહ્મપુત્ર નદી ક્યાંથી નીકળે છે? તો કે જ્યાંથી સિંધુ નદી નીકળે છે એ જ જગ્યાએથી બ્રહ્મપુત્ર નદી નીકળે છે। એટલે સિંધુ નદી અને બ્રહ્મપુત્ર નદી બેનું મૂળ એક જ જગ્યાએથી છે। સિંધુ સતલુજ અને બ્રહ્મપુત્ર ત્રણેય નદી એક જ જગ્યાએથી નીકળે। કઈ જગ્યાએથી? તો કે આનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો કે કૈલાસ માનસરોવર બરાબર। જો ત્રણ નદી એક જ જગ્યાએથી નીકળે, એક સિંધુ નદી જેના વિશે આપણે અહીંયા ભણી ગયા, બીજું સતલુજ નદી જેના વિશે આપણે ભણવાનું આવશે નહીં, અને ત્રીજું બ્રહ્મપુત્ર જેના વિશે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, ત્રણેય નદીઓનું ઉદ્ગમ સ્થાન એક જ જગ્યાએ છે। કઈ જગ્યાએ? તો કે ભાઈ કૈલાસ માનસરોવર, કૈલાસ પર્વતમાળાની વચ્ચે આવેલું એક સરોવર જેનું નામ છે માનસરોવર। તેનો પ્રવાહ ભારતની બહાર વધારે છે, હિમાલયની શ્રેણીને સમાંતર એ વહે છે,
नामचा बरवा प्रदेश पास अंग्रेजी आकार यू आकार वणाक ली भारत अरुणाचल में प्रवेश है। मतलब के नामचा बरवा यहाँ अंग्रेजी ना यू आकार अरुणाचल में भारत में प्रवेश है। बराबर, अपना भारत की अंदर ब्रह्मपुत्र नदी है ये अरुणाचल प्रदेश में प्रवेश है तरह अपना भारत में आए और यू आकार एनो प्रवाह है ये अपना भारत अंदर प्रवेश है ऊंधो यू। बराबर, अँ आप यू लिखो ने यू केव ऊंधो यू, ऊंधो यू एट्ले केवी रीते तमने आकृति अँ दौरी नाखी आज ऊंधो यू है आवा आकार अपना भारत अंदर ही प्रवेश है। बराबर, હવે આપણા ભારતના અરુણાચલમાં એને દિહાંગ કહેવાય, અરુણાચલની અંદર આ નદીને બ્રહ્મપુત્ર કહેવાતી નથી, એને શું કહેવાય? દિહાંગ કહેવાય। જ્યારે એ તિબ્બતમાં હોય ને તિબ્બતમાં, તિબ્બતમાં એને સાંગપો કહેવાય। જો તમારી બુકમાં લખેલું નથી પણ લખી નાખીએ અહીંયા આપણે, તિબ્બતની અંદરનું નામ છે સાંગપો, આગળ અડધો તો આવે સાયલેન્ટ છે, તસાંગપો ન બોલે, સાંગપો બોલો એટલે તો એનું ઉચ્ચારણ ઓટોમેટિક થઈ જાય। હવે આગળ, દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર, હવે જ્યારે આ નદી અસમમાં આવે એટલે દિહાંગ વત્તા લોહિત વત્તા કેનુલા આ બધી નદીઓ ભેગી થાય એટલે એને કયા નામે ઓળખવામાં આવે? તો કે બ્રહ્મપુત્ર। બરાબર, એટલે બ્રહ્મપુત્ર નામ એનું ક્યાં છે? તો કે બ્રહ્મપુત્ર નામ છે એનું અસમની અંદર। તમને એવો પ્રશ્ન પૂછાય કે અસમમાં બ્રહ્મપુત્ર નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો બ્રહ્મપુત્ર જ તે, આપણે જે બ્રહ્મપુત્ર નામ આપ્યું એ અસમની અંદર છે। અરુણાચલમાં એને દિહાંગ કહેવાય, અસમમાં એને બ્રહ્મપુત્ર કહેવાય, તિબ્બતમાં એને સાંગપો કહેવાય, અલગ અલગ વિસ્તારમાં એને નામ અલગ અલગ છે। હવે આગળ, આ નદી તિબ્બતમાં આ જે નદી છે બરાબર એમાં કાપનું પ્રમાણ ઓછું છે પણ ભારતની અંદર એ વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય એટલે કાપમાં વધારો થાય છે। અસમમાં અનેક શાખા નદીઓ છે એ તેને મળે છે। આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં આવે છે, મતલબ કે જ્યારે એ આપણા ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે ત્યારે એમાં એટલું બધું પાણી નથી હોતું, જ્યારે નદી તિબ્બતમાં વહે છે ત્યારે એટલું બધું પાણી એમાં હોતું નથી અને એનો પ્રવાહ ધીમે ધીમે વહેતો હોય। જ્યારે અરુણાચલમાં આવે, અરુણાચલમાંથી અસમમાં આવે એટલે ઓટોમેટિક એનામાં પાણીનો જથ્થો વધી જાય છે અને કાપનું પ્રમાણ પણ વધી જાય છે, નિક્ષેપણ પણ વધી જાય છે અને એની અંદર કેટલી બધી શાખા નદી ઉમેરાય છે એટલે એનું નદીનું સ્વરૂપ કેવું કીધું છે? ગુંફિત। ગુંફિત એટલે શું? કોઈ પણ એક નદીઓને કેટલી બધી શાખા નદીઓ મળે એટલે એને ગુંફિત સ્વરૂપ કહેવાય। કેવું સ્વરૂપ કહેવાય? એને ગુંફિત સ્વરૂપ કહેવાય। બરાબર, હવે તમે જો આપણું પૂર્વ ભારત છે ને અહીંયા વરસાદ બહુ પડે, અતિશય વરસાદ પડે, આપણા પૂર્વ ભારતમાં એટલો બધો વરસાદ પડે કે એ દુનિયાનો સૌથી વધારે વરસાદ આપણા પૂર્વ ભારતમાં પડે। હવે આ બ્રહ્મપુત્ર આપણે પૂર્વ ભારતમાં જ વહે છે એટલે જ્યારે પૂર્વ ભારતમાં આવે એટલે તરત જ ત્યાં આગળ એ નદીના પ્રવાહમાં શું થઈ જાય છે? પાણીમાં જળ જથ્થામાં વધારો થઈ જાય છે। કોના કારણે? વરસાદના કારણે। એટલે ઘણી વાર તો પૂર્વ ભારતમાં આ બ્રહ્મપુત્ર નદીના કારણે પૂર આવે છે, લગભગ મોટાભાગે એવું થાય છે ચોમાસાની અંદર। બરાબર, દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીમાં પાણીના જથ્થામાં વધારો થાય છે। અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આ નદીથી પૂર અને વિનાશ સર્જાય છે। બ્રહ્મપુત્ર નદી આગળ બાંગ્લાદેશમાં જાય છે, બાંગ્લાદેશમાંથી બંગાળની ખાડીને મળી જાય છે એટલે ચોમાસામાં બ્રહ્મપુત્ર નદીમાં પૂર્વ ભારતમાં સૌથી વધારે વરસાદ પડે એના કારણે ચોમાસામાં બ્રહ્મપુત્ર નદીમાં વરસાદ આવે છે, જેના કારણે આપણું અસમ નામનું રાજ્ય બરાબર, બાંગ્લાદેશ નામનો આખો દેશ એમાં આ પૂરની અસર થાય છે બ્રહ્મપુત્રની, એટલે ઘણો બધો વિનાશ સર્જાય છે। અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીં નિક્ષેપણ પણ વધે, જો પાણી તો વધે પણ સાથે સાથે આ નદીઓમાં જે કાપનું પ્રમાણ છે, જે નિક્ષેપણનું પ્રમાણ છે એમાં પણ શું થાય છે? તો કે વધારો થાય છે। આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતો તેની સપાટી ઊંચી આવતી જાય છે। આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે, મતલબ કે આ નદીમાં માર્ગ પરિવર્તન જોવા મળે છે અને છેલ્લે આ નદી બંગાળાની ખાડીને મળે છે।
મળે છે. બરાબર, આપણે જે ત્રણ નદી જોઈએ એમાંથી એક નદી અરબસાગરને મળી અને બે નદી કોને મળી, બંગાળાની ખાડીને મળી. હવે જો આટલું જાણો, એમાં એક સરસ મજાની માહિતી લખી છે કે ભાઈ બ્રહ્મપુત્રની લંબાઈ કેટલી છે, 2900 કિલોમીટર છે. આની લંબાઈ કેટલી છે તો કે ભાઈ 2900 કિલોમીટર. બરાબર, ગંગા નદીની લંબાઈ કેટલી હતી? 2500 કિલોમીટર. સિંધુ નદીની લંબાઈ કેટલી હતી? 2900 કિલોમીટર. બરાબર, આપણે લખેલી છે સિંધુ નદી અને બ્રહ્મપુત્ર નદી આ બંનેની લંબાઈ સરખી છે. કેટલી છે તો કે ભાઈ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં એને સાંગપો કહેવાય, બાંગ્લાદેશમાં જમુના કહેવાય. જો હજી બાંગ્લાદેશમાં જમુના કહેવાય ને, આ પણ યાદ રાખવાનું. ત્યાં શું કહેવાય એને? જમુના, યમુના નહીં પણ જમુના. બાંગ્લાદેશમાં જ્યારે એનો પ્રવાહ જાય ને ત્યારે જમુના કહેવાય, જમુના પછી સમુદ્રને મળી જાય. બ્રહ્મપુત્ર નદીના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ, જે વિશ્વમાં સૌથી મોટો ટાપુ છે. જો આ જાણવાની માહિતી છે, તમને પરીક્ષામાં આ માહિતી પૂછાય નહીં, પણ આ એક સરસ મજાની જાણવા જેવી વિગત છે કે બ્રહ્મપુત્ર નદી જ્યારે વહે છે ને ત્યારે એના પ્રવહન માર્ગમાં એક ટાપુ છે, અને એ ટાપુ નદીઓથી બનેલો છે, નદીઓના નિક્ષેપણથી બનેલો છે. અને નદીની વચ્ચે જે ટાપુ આવે ને, એવા જેટલા ટાપુઓ વિશ્વમાં છે ને, એમાંથી સૌથી આ માજુલી છે એ મોટા મોટો ટાપુ છે. ટાપુ સમુદ્રની વચ્ચે હોય, કોઈ નદીની વચ્ચે ટાપુ ન હોય. બરાબર, પણ ઘણી બધી નદીઓની વચ્ચે ટાપુ હોય, તો જેટલી નદીઓની વચ્ચે ટાપુઓ છે આખા વિશ્વમાં, એમાં સૌથી મોટામાં મોટો જો ટાપુ હોય તો એ માજુલી નામનો ટાપુ છે. અને એ આપણા કઈ નદીની વચ્ચે આવેલો છે? તો કે ભાઈ બ્રહ્મપુત્ર નામની આપણી નદી છે એની વચ્ચે એ ટાપુ છે એ આવેલો છે. તો અહીંયા આગળ આ જે હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે, બરાબર, સિંધુ નદી આપણે જોઈ, એની પછી આપણે ગંગા નદી જોઈ, અને ત્રીજી જોઈ આપણે બ્રહ્મપુત્ર. આ ત્રણ હિમાલયમાંથી નીકળતી નદીઓમાંથી કેવી નદી છે? તો કે ભાઈ મુખ્ય નદી છે. એટલે હિમાલયમાંથી નીકળતી નદીઓ અહીંયા થઈ જાય છે પૂરી. આવતા લેક્ચરમાં જે દક્ષિણની નદીઓ છે, જે દ્વીપકલ્પીય નદીઓ છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. પણ મેં જે બોર્ડ ઉપર મુદ્દા લખેલા છે, જે બોર્ડ વર્ક કરેલું છે, તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તમારે પરીક્ષામાં જ્યારે તમે જવાબ લખો ત્યારે એ મુદ્દાના આધારે, જે બોર્ડ ઉપર જે મેં મુદ્દા લખ્યા છે એના આધારે તમારે જવાબ લખવાનો છે. અને હંમેશા આપણા સોશિયલમાં તમે જો, આપણા મટીરિયલમાં મુદ્દાસર આખું મટીરિયલ તમને આપેલું છે. હંમેશા સોશિયલમાં તમે જવાબ લખો તો કોઈ દિવસ તમારે પેરેગ્રાફ લખવાના નથી. હંમેશા જવાબો તમારે કઈ રીતે લખવાના? મુદ્દા પાડીને લખવાના, પેરેગ્રાફ કોઈ દિવસ નહીં લખવાના. બરાબર, તો અહીંયા આગળ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આજના હોમવર્કમાં આ બોર્ડ વર્ક લખવાનું, અને જે હોમવર્ક આપીએ છીએ હોમવર્ક લખવાનું. જેવો બોર્ડથી દૂર જાઓ એટલે તમારે સ્ક્રીનશોટ છે એ લઈ લેવાનો છે. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, બાય, જય હિન્દ, જય ભારત.